અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પહાડપુર રોડ ઉપર કોંગ્રેસ પાર્ટીની લઘુમતી સમાજ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ બેઠક લોકસભા ચૂંટણીને લઈ લઘુમતી સમાજ સાથે યોજવામાં આવી હતી. તો કોંગ્રેસના પ્રચાર કમિટીના સભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા બેઠક દરમિયાન મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. સાથે સાથે તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તો ગ્યાસુદ્દીન શેખે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આજરોજ મોડાસા ખાતે અમારા સિનિયર આગેવાન નઈમ મિશ્રા મિર્જા સાહેબ, અમારા સૌથી પીઢ મુરબ્બી અને સમગ્ર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હાલકભાઈ, મારા સાથી સિનિયર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાજી, અમે આજે કોંગ્રેસ પક્ષના પ્રચાર અર્થે મોડાસા આવ્યા હતા. અને જે રીતના સમગ્ર દેશની અંદર એક વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે, છેલ્લી બે જે ફેસની ચૂંટણી થઈ એમાં ભારતીય જનતા પાર્ટીના હાજા ગગડી ગયા છે. એમને ખ્યાલ આવી ગયું છે કે ભારતીય પ્રજા જે છે, જનમાનસ જે છે, એ જનમાનસ પરિવર્તિત થયો છે અને લોકો અત્યારે લોકશાહી, એકતા, ભાઈચારો બચાવવા માટે, સંવિધાન બચાવવા માટે અને મોંઘવારી અને બેકારીથી મુક્તિ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી ઇન્ડિયા ગઠબંધનના લોકોને જીતાડવાના છે. એટલે ગુજરાતની અંદર પણ છેલ્લી બે ચૂંટણીમાં આપણે જોયું કે 0-26 આવતી હતી, પરંતુ આ વખતે એવી સ્થિતિ છે કે અમે સાબરકાંઠા જીતી રહ્યા છે, બનાસકાંઠા જીતી રહ્યા છે, પાટણ જીતી રહ્યા છે, આણંદ જીતી રહ્યા છે, અમે ભરૂચ જીતી, અમારા ઇન્ડિયા ભરૂચ, વલસાડની સીટ આપણે, સુરેન્દ્રનગરની સીટ, એટલે જેને કહેવાય કચ્છની સીટ, એટલો સરસ વાતાવરણ છે. એટલી અપેક્ષા પણ અમને નહોતી કે થોડું વાતાવરણ ડગવાના કારણે અમુક કાર્યકર્તા આગેવાન ચૂંટણી લડવા માટે બી થોડી આનાકાની કરતા હતા એક સમય એવો પણ હતો, પરંતુ જ્યારે એમણે ફોર્મ ભર્યા અને આજે જ્યારે પ્રચારમાં જાય છે તો 50-50 હજાર લાખ લોકોને જોડે રાખીને ફોર્મ ભરવામાં આવે છે ગુજરાતમાં. અને અત્યારે જે રીતના કેમ્પેન થઈ રહ્યું છે અને જે રીતના તમામ સમાજો, ક્ષત્રિય સમાજ હોય, દલિત હોય, આદિવાસી હોય, ઉચ્ચ જાતિના આપણા જે ગરીબ હિન્દુઓ છે એ હોય, મુસ્લિમ સમાજ, તમામ લોકો ભેગા મળીને આ વખતે આ ભ્રષ્ટ સરકારને, દેશના સંવિધાનને બદલવા માંગતી સરકારને, અનામત રદ કરવા માંગતી સરકારને, દેશની અંદરનો જે કોમી એકતાને ભાવવિચારો છે, માનવતા છે, એને ખતમ કરનારા લોકોને 100% પદાર્થપાઠ શીખવાડશે. 400ની વાત કરનારા લોકો 200 સીટે પણ પહોંચવાના નથી. એ આપના માધ્યમથી હું એક મારા જે રાજકીય અનુભવ છે અને જે વાતાવરણ છે એની પરથી આપની સમક્ષ વાત મૂકી રહ્યો છું. જ્યારે ઇમરાન ખેડાવાલા દ્વારા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આણંદ, ભરૂચ, વલસાડ, સુરેન્દ્રનગર, કચ્છ બેઠક કોંગ્રેસ જીતશેનો હુંકાર કરવામાં આવ્યો હતો અને અનામત સંવિધાન બદલવા માંગતી સરકારને જવાબ આપવાશે હોવાનું જણાવ્યું હતું. આજે અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી તુષારભાઈ ચૌધરીના ઇલેક્શન પ્રચારના અર્થે અમારા પ્રચાર કમિટીના સભ્ય અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ સાહેબ, નઈમભાઈ મિર્જા, મોડાસા જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સૌ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આ લોકસભાની સીટના અંદર કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર લડી રહ્યા છે તુષારભાઈ ચૌધરી, તેને જીતાડવા માટે આજે તમામ સમાજના આગેવાનો અહીંયા મોજૂદ હતા અને તમામ લોકોની એક જ ફિકર છે કે આવનારા દિવસોના અંદર જે આ ઇલેક્શન લોકસભાનું થવાનું છે તેમાં કોંગ્રેસના ઉમેદવારો જીતીને આવે અને કોંગ્રેસના અંદર જે પ્રમાણે તમામ ધર્મ, તમામ સમાજના લોકો જે આજે સાથે મળીને આ ઇલેક્શનને ફેસ કરી રહ્યા છે, આ ઇલેક્શનના ઉમેદવારોને જીતાડવાના પ્રયાસ કરી રહ્યા છે, એનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે 300-400ની વાતો કરી રહી છે, પરંતુ તેને 300-400ની જે વાતો છે ફક્ત હંભક વાતો છે. આજે લોકોના અંદર જે કરંટ છે, લોકોના અંદર ભરોસો અને વિશ્વાસ કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન પર છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો બી લડી રહ્યા છે, ત્યાં પણ તેમને ખૂબ મોટા એમને સપોર્ટ મળી રહ્યો છે. જ્યારે આજની આ મિટિંગના અંદર તમામ સમાજના લોકોને અને મોડાસા જિલ્લા કોંગ્રેસ સમિતિ, માઇનોરિટી ડિપાર્ટના અને એના સ્થાનિક આગેવાનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સૌએ નક્કી કર્યું છે કે 7/5/2024 દિવસે લોકસભાના ઇલેક્શનના દિવસે 100% મતદાન થાય અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડીને, તેને જંગી બહુમતી જીતાડીને તેને કામયાબ બનાવીએ. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.